لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من ألف شهر، تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام. يا حتى مطلع الفجر. اللهم صل على محمد وآل محمد. محفل شروعات پہلا ہمنا ایک بے دیوست تھی આપણે રોજાના સવાબ વિશે વાત નથી કરી શક્યા, તો એના ઉપર આપણે જરાક વાત કરી અને આપણી મહેફિલ તરફ આગળ વધીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એકવીસમા રોજાના સવાબ વિશે વાત કરે છે. આપણે વીસમા રોજા સુધીના સવાબ વિશે વાત કરી ચૂક્યા. એકવીસમો રોજો એટલે કે આપણે જે ગઈકાલે જે રોજો રાખ્યો હતો એના સવાબ વિશે ફરમાવે છે કે ખુદાવંદી આલમ તમારી કબરને પહોળી કરી નાખશે, 500 મીટર કારે થઈ જશે. આપણે અત્યારે આપણી કબર 1 મીટર પણ હોય છે, 1 મીટર જેટલી કેટલી હોય છે, વધારે હોય છે 1 થી 1.5 મીટર, બરાબર છે. પણ ખુદાવંદી આલમ આ કબરને ગુશાદા કરશે જે કોઈ ઇન્સાન 21મી માહે રમઝાનનો રોજો રાખે. કેટલી પર કરી નાખશે? 500 મીટર. અને જે કબરનું અંધારું અને કબરનો ડર છે એને ઉઠાવી નાખશે અને તમારી કબરને શહીદોની કબર જેવી કરી નાખશે કે જાણે તમે રાય ખુદામાં શહીદ થયા હોય અને જે શહીદની કબર ખુદાવંદી આલમે સ્પેશિયલ રાખી છે એવી તમારી કબરને બનાવી નાખશે. અને ખુદાવંદી આલમ તમારા ચહેરાને એવો નુરાની બનાવી નાખશે કે જાણે જનાબે યુસુફ અલૈહિસલામનો ચહેરો હોય. આ સવાબ 21મા રોજાનો હતો. હવે આજે જે રોજો રાખ્યો 22મો રોજો, એના સવાબ વિશે રસૂલે ખુદા ફરમાવે છે કે ખુદાવંદી આલમ આ 22મા રોજાના સવાબ બદલ ખુદાવંદી આલમ મલેકુલ મૌત ને તમારી રૂહ કબજ કરવા વખતે એવી રીતે મોકલશે જેવી રીતે મલેકુલ મૌત નબીઓની રૂહ કબજ કરવા જાય છે. આપણને હદીસમાં ખબર છે જનાબ ઇબ્રાહીમ થી કે એમના પાસે મલેકુલ મૌત આવે છે તો પૂછે છે કે ભાઈ તારો કાફીર ને મુશ્રિક ની રૂહ કબજ કરવા વખતે ચહેરો કેવો હોય છે, તો એ ચહેરો દેખાડે છે તો જનાબ ઇબ્રાહીમ બેહોશ થઈ જાય છે અને કહે છે કે આ આગળ બહુ મોટો ખતરનાક અઝાબ છે અલ્લાહ તરફ આવો ચહેરો જુઓ. પછી કહે છે હવે મોમિનોની રૂહ કેમ કબજ કરે છે નબીઓની શહીદોની, દેખાડે છે એકદમ બહેતરીન ખૂબસૂરત ચહેરો. તો ખુદાવંદી આલમ કહે છે કે જે કોઈ ઇન્સાન 22મી માહે મુબારક રમઝાન નો રોજો રાખે છે ખુદાવંદી આલમ મલેકુલ મૌત ને રૂહ કબજ કરવા વખતે એવી રીતે મોકલશે જાણે નબીઓ પાસે કોઈ ગયા હોય, નબીઓ સિદ્દીકીન શહીદો અને પરહેજગાર લોકો પાસે ગયો હોય. અને
જ્યારે કયામતના દિવસે પુલે સિરાત ઉપરથી પસાર થવાનો હશે. તો આ ઇન્સાન એકલો પસાર નહીં થાય, બલ્કે નબીઓને એ લોકો સાથે આ સિરાત મુસ્તકીમ ઉપરથી આ સિરાત પુલે સિરાત ઉપરથી પસાર થઈ જશે. محمد وعلى محمد بر અને ખુદાવંદી આલમ 23મી માહ મુબારક રમઝાનના રોજાનો સવાબ એવો અદા કરશે કે પુલે સિરાત ઉપરથી નબીઓ અને સિદ્દીકીન અને શહદાઓ સાથે પસાર થશે, અને એટલો સવાબ આપશે કે જાણે યતીમોને ખાવાનું ખવડાવ્યું હોય અને ઉમ્મતના કોઈ ગરીબને ખાવાનું ખવડાવ્યું હોય, નવસ્ત્રને કપડાં પહેરાવ્યા હોય. એટલો બધો સવાબ ખુદાવંદી આલમ આવતીકાલના રોજાનો ઇન્સાનને અદા કરે છે. ખુદાવંદી આલમ પાસે દુઆ કરી કે ખુદાવંદી આલમ પણ આપણા રોજાને કબૂલ ફરમાવે અને આ બધો સવાબ આપણને નસીબ ફરમાવે. આજની રાત નુઝુલે કુરાનની રાત છે, કે જેની માટે ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે, ઇન્ના અંઝલનાહુ લૈલતુલ કદ્ર, કે અમે કુરાને મજીદને કદરની રાતમાં નાઝિલ કર્યો. જ્યારે કે આપણે તારીખમાં જોશો તો કુરાન આપણને 23 વર્ષના ગાળા દરમિયાન નાઝિલ થતું દેખાશે. રસૂલે ખુદા 40 વર્ષના થયા, 5 આયત ગારે હિરામાં આવી, ઈ પછી આયત આવી કુમ વાંધીર અશીરા તકા દાકરબીન, એવી રીતે ધીરે ધીરે 23 વર્ષ લાગ્યું આ કુરાન નાઝિલ થતા. અને ખુદાવંદી આલમ અહીંયા કહે છે કે અમે આ કુરાન ને કદરની રાતમાં નાઝિલ કર્યું. મતલબ કે કુરાન એક વખત નાઝિલ નથી થયું, કુરાન બે વખત નાઝિલ થયું છે. એક જેને નુઝુલ ઈ કહેવાય છે કે એક કુરાન એક સાથે નાઝિલ થયો એ આ કદરની રાતમાં, એક નુઝુલ કુરાન તદરીજી કે જે 23 વર્ષના ગાળા દરમિયાન નાઝિલ થયો. આ બે કુરાન છે, પણ જે એક સાથે નાઝિલ થયો એ ક્યાં નાઝિલ થયો? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના દિલ ઉપર. અને આ જે કુરાન નાઝિલ થયું કે જે જિબ્રાઇલ અમીન લઈને આવતા હતા, પણ જે રસૂલ ખુદા ઉપર નાઝિલ થયું એ એક સાથે નાઝિલ થયું. ખુદાવંદી આલમ ઇન્ના અંઝલના સુરામાં ફરમાવે છે, ઇન્ના અંઝલના હું ફી લૈલતુલ કદ્ર, અમે આખા કુરાન ને એક સાથે કદ્રની રાતમાં નાઝિલ કર્યું. વમા અદ્રાકા મા લૈલતુલ કદ્ર, તું શું જાણે કે આ લૈલતુલ કદ્ર કઈ રાત છે? લૈલતુલ કદ્ર એટલા માટે કદ્ર કહેવામાં આવે છે કારણ કે આ રાતમાં આપણી તકદીર લખવામાં આવે છે. એક વર્ષ સુધી આપણને કેટલા પૈસા મળવાના છે, કેટલા મગાજા મળવાના છે, કેટલી કતકત મળવાની છે, કોને કઈ છોકરી મળવાની છે, કોને ઔલાદ મળવાની છે, કોને હજ્જો ઝિયારત નસીબ થવાની છે, આ બધી વસ્તુ ખુદાવંદી આલમ તકદીર નક્કી કરે છે આવતા વર્ષ સુધીની. હવે જ્યારે આપણી તકદીર આ રાતમાં લખાવવાની હોય તો આપણે પણ જરાક સાવચેત રહેવું જોઈએ કે ભાઈ અગર જો આપણે આ રાતમાં ગાફિલ રહી ગયા તો ખુદાવંદી આલમ જે આપણને ફાયદો આપવાનો હોય એ શાયદ ના આપે. માટે જરૂરી છે કે આપણે આ રાતને સરખી રીતે વિતાવીએ કે ખુદાવંદી આલમ આ રાતમાં આપણી માટે બહેતરીન વસ્તુ આપણી તકદીરમાં લખે. આપણે પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામને કોઈ સવાલ પૂછે છે, કે આ કદરની રાત ક્યારે છે એ તમને ખબર પડે? શું તમે જાણો કે આમાં કંઈક નવી કંઈક વસ્તુ થતી હોય? તો ઇમામે બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે, કઈ ફદ આને આરિફ,
અમે કેવી રીતે આ કદર ની રાત ને ના જાણીએ, જ્યારે કે અલ મલાઇકતુ તતૂફ બિના, કે મલાઇકાઓ જે છે અમારો તવાફ કરે છે, આ રાતમાં આસમાન માંથી નાઝિલ થાય છે અને અમારો તવાફ કરે છે. એટલે અમને ખબર હોય છે, તો ઇમામ હોય એને ખબર હોય કે આ કદર ની રાત શું છે. પછી ખુદાવંદી આલમ આ કુરાન માં ઇન્ના અંઝલના સુરામાં આગળ ફરમાવે છે, લૈલતુલ કદરે ખૈરુ મિન અલ્ફ શહર, કે આ કદર ની રાત હજાર મહિનાની રાતો કરતા બહેતર છે. આજે હું તમને જો કેટલા કેવા ખોજા છો, કેવા વેપારી ખોજા છો, હિસાબ કિતાબમાં કાચા છો, પાકા છો. કેટલા વર્ષ થાય હજાર મહિના એટલે કચરો વેચવા પ્લસ ત્રણ મહિના અને ત્રણ દિવસ, 35 દિવસ બીજા નથી ગણ્યા તમે, બરાબર. આપણે એમ કહીએ કે 83 વર્ષ, કચરો વેચવા વર્ષ, એટલે કે એક ઇન્સાન જેટલું જીવન જીવવાનો હોય, લગભગ 80 વર્ષની જિંદગી હોય વધારેમાં વધારે અત્યારના જમાનામાં, તો કે એના કરતા આ રાત બહેતર રાત છે. હવે વિચાર કરીએ, એક રાત કે જેનો સવાબ એટલો બધો હોય કે 80 વર્ષ જેટલો સવાબ રાખે છે, તો પછી આ રાતમાં આપણે જરાક ધ્યાન આપવું જોઈએ કે આ રાત આપણા હાથમાંથી ચાલી ના જાય. પરંતુ મોટો સવાલ એ છે કે આ રાત કઈ રાત છે. તો હદીસમાં મળે છે, ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે કે અમે આ રાતને શહેરે રમઝાનમાં રાખી, માહે રમઝાનમાં રાખી. અમે આ માહે રમઝાનમાં કુરાન નાઝિલ કર્યું અને અહીંયા ફરમાવે છે કે કુરાનને અમે કદરની રાતમાં નાઝિલ કર્યું. મતલબ કે આ શબે કદર માહે રમઝાનની કોઈ એક રાત હોઈ શકે, પણ આ હદીસોમાં આપણને જે મળે છે તો એ કઈ રાત છે. તો શિયા હદીસોમાં આ ત્રણ રિવાયતો મળે છે, 19, 21 અને 23. હવે ઘણા માણસો આવીને પૂછતા, યા રસૂલુલ્લાહ અમારા માટે કોઈ એક રાત મુકરર કરી દો, અમને કહી દો કઈ રાત છે. તો કે ખુદાવંદી આલમે ઘણી વસ્તુ ઘણી જગ્યાએ છુપાવીને રાખી છે, જેવી રીતે કે ખુદાવંદી આલમે પોતાની ખુશનુદીને ઇબાદતમાં છુપાવીને રાખી છે. હવે કઈ ઇબાદતમાં અલ્લાહની ખુશી છે એ નથી ખબર. સુબહની નમાઝમાં છે, ઝોહરની નમાઝમાં, અસરમાં, મગરિબમાં, ઇશામાં, કુરાન પડવામાં, તસ્બી પડવામાં, કેમાં ખુદાની ખુશી છે નથી ખબર. માટે જરૂરી છે કે આપણે બધી ઇબાદત કરીએ. એવી રીતે ખુદાએ પોતાનો ગઝબ જે છે, ગુસ્સો જે છે, એ ગુનામાં છુપાવીને રાખ્યો છે. હવે ક્યાં ગુનામાં ખુદાનો ગુસ્સો છે નથી ખબર. ચોરીમાં, ઝીનામાં, કતલમાં, ડકેતીમાં, ગીબતમાં, તોહમતમાં, એકબીજાને પરેશાન કરવામાં કઈ જગ્યાએ છે નથી ખબર. માટે જરૂરી છે કે આપણે દરેકે દરેક ગુનાથી પરહેજ કરીએ. પછી ખુદાવંદી આલમ આ હદીસમાં મળે છે કે ખુદાએ ઇસ્તજાબત કબૂલીને દુઆમાં રાખી છે. તો એટલે કે આપણી કોઈ એક દુઆ કબૂલ થવાની છે કે એ દુઆ માંગીએ તો કબૂલ થઈ જાય. હવે કઈ દુઆમાં ઇસ્તજાબત રાખી છે, કબૂલી રાખી છે નથી ખબર. માટે જરૂરી છે કે આપણે બની શકે એટલી દુઆ પડીએ, કે એક દુઆ આગળ જો આપણી અલ્લાહની બારગાહમાં મુસ્તજાબ થઈ ગઈ તો ઘણું સારું કહેવાય. ખુદાવંદી આલમે રિસ્ક ને કમાણીમાં રાખ્યું છે. હવે કઈ કમાણી કરશું એમાં આપણને રિસ્ક મળશે નથી ખબર. માટે આપણે બધી જગ્યાએ હાથ પગ મારતા હોઈએ છીએ, કબાડું પણ વેચશું ને કેંગીરીના પતરા પણ વેચશું ને સિમેન્ટ પણ વેચશું ને કાદા ખોરાકી વેચશું, જે પણ આપણાથી થઈ શકે આપણે લઈએ છીએ. કે આપણું રિસ્ક ક્યાં છુપાયેલું છે એ નથી ખબર. તમે એમ કહેશો હોટલમાં, વાંધો નહીં હોટલમાં, બધી જગ્યાએ જે પણ બિઝનેસ હોય આપણે કરીએ,
કે જે હલાલ હોય કે જેનાથી આપણને હલાલ રિસ્ક મળી શકે. ખુદાવંદી આલમે રિસ્કને ક્યાં છુપાવીને રાખ્યું છે? કમાણીમાં. તો અગર જો રિસ્ક હલાલ જોવે છે તો કમાણી તરફ આપણે આગળ વધવું જોશે. ખુદાવંદી આલમે મોતને જિંદગીમાં છુપાવીને રાખી છે. કયો દિવસ મોતનો છે આપણનો? આપણો ખબર છે? પોસિબલ આજ રાતે આપણે મરી જવાના હોય, પોસિબલ આવતીકાલે, યા એક મહિના પછી, એક વર્ષ પછી, દસ વર્ષ પછી, નથી ખબર. આ મોત જિંદગીમાં ક્યાંક છુપાયેલી છે, માટે આ મોત માટે હર હંમેશ આપણે તૈયાર રહીએ. ખુદાએ પોતાના દોસ્તોને માણસોમાં છુપાવીને રાખ્યા છે. માટે જરૂરી છે કે આપણે દરેક માણસનો એહતરામ કરીએ કે પોસિબલ ઈ માણસ કે જેને આપણે હલકો લેખીએ છીએ એને ઈ અલ્લાહનો દોસ્ત હોય અને આપણે ગુનેગાર થઈએ. માટે ખુદાવંદી આલમ કહે છે કે મેં મારા અવલિયાને, દોસ્તોને માણસોની વચ્ચે છુપાવીને રાખી છે. માટે કોઈને નીચા ના લેખો, કોઈની બેહોરમતી ના કરો, કોઈનું દિલ ના તોડો, કારણ કે પોસિબલ ઈ અલ્લાહનો અવલિયા હોય. એવી જ રીતે આદિશમાં વર્મા આવે છે કે શબે કદ્રને માહે રમઝાનની કોઈ એક રાતમાં છુપાવીને રાખી છે. હવે કઈ રાત છે એ નથી ખબર. માટે જરૂરી છે આપણે દરેક રાતમાં, માહે રમઝાનની દરેક રાતમાં ઇબાદત કરીએ કે એ કઈ ઇબાદત આપણે કબૂલ થઈ જાય અને આપણને કતરો વે ત્રણ વર્ષનો સવાબ, આખી જિંદગી ઇબાદત કરી હોય એટલો સવાબ આપણને મળી જાય. વમા અદરાકમા લૈલતુલ કદર. લૈલતુલ કદર ખૈરુમ મિન અલ્ફ શહર. અહીંયા જે ખૈરનો શબ્દ આવ્યો છે એ બહુ મહત્વનો છે. કહે છે કે આ 1000 મહિના જ નહીં, બલકે એના કરતા બહેતર રાત છે. 80-83 વર્ષ કરતા આ રાત બહેતર રાત છે. હવે માસુમીન થી સવાલ કરવામાં આવે છે કે ભાઈ માહે રમઝાનની કોઈ એક તારીખ અમને બતાવો. હું માસુમીન નથી બતાવતા, પણ અમુક રિવાયતોમાં ત્રણ રાતો બયાન કરે છે, 19, 21 અને 23. અમુક રિવાયતોમાં મળે છે 15મી માહે રમઝાન, તો અમુક રિવાયતોમાં 27મી માહે રમઝાન, કે જે અહેલે સુન્નતની નજદીક 27મી માહે રમઝાન શબે કદ્રની રાત કહેવાય છે. જે પણ હોય, માહે રમઝાનની કોઈ એક રાત જે છે એ શબે કદ્ર છે. પણ અહેલે બૈત અલૈહિમુસ્સલામની તરફ નજર કરવામાં આવે તો આ બધી રાતોમાં ઇબાદત કરતા, અને આ રાતને શબે જોહન્ની પણ કહેવામાં આવે છે. શબે જોહન્ની, જોહન્ની કોણ હતો? તો કે એ બહુ દૂર રહેતો હતો મદીનાથી. રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું રોજ નથી આવી શકતો અને ત્રણ દિવસ પણ નથી આવી શકતો, મને કોઈ એક રાત તમે દેખાડો કે જેમાં હું આવી અને ઇબાદત કરું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એને કાનમાં એક રાત બતાવે છે અને એ ખુશ થઈ જાય છે, ચાલ્યો જાય છે. પછી જયારે 23મી માહે રમઝાન આવવાની હતી, એટલે કે 22મી માહે રમઝાનના આ જવાનની મદીનામાં પોતાના આખા ફેમિલી, પોતાના ગુલામ, કનીઝો, જેટલા પણ પોતાના માણસો કામ કરવા વાળા હતા, બધાને લઈને મદીનામાં આવે છે અને આ રાત મસ્જિદે નબવીમાં ઇબાદતમાં ગુજારે છે અને સવારે પોતાના વતન પાછો ફરી જાય છે. એટલા માટે માણસોએ જોયું કે આ દર વર્ષે આ આવે છે અને આ એક રસૂલે ખુદાથી સવાલ પણ કરેલો છે. એ માટે આ રાતને શબે કદ્રની બદલે શબે જહાનની પણ કહેવામાં આવે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બેઠા હોય છે, રસૂલે ખુદા જિક્ર કરે છે કે બની ઇસરાઈલમાં, એ યહૂદી કૌમમાં, રસૂલે મૂસા, હઝરત મૂસા અલૈહિસ સલામના જમાનામાં એક માણસ એવો હતો કે જેણે 80 વર્ષ સુધી, કેટલા વર્ષ? કતરો 80 વર્ષ સુધી જંગી લિબાસ પહેર્યા અને રાહ ખુદામાં જિહાદ કરી. 80 વર્ષ સુધી એ આ લિબાસ કાઢે નહોતા, હંમેશા જંગી લિબાસમાં રહેતો, એ દીને ખુદાની મદદ કરે. તો સાહાબીઓ,
કેવું સારું, અગર જો અમને પણ તૌફીક મળત કે અમે આવું કરી શકત, 80 વર્ષ સુધી રાય ખુદામાં જિહાદ કરવાનો અમને સવાબ મળે. તો કે હા, આ સવાબ તમને મળી શકે છે. તો કે કેવી રીતે યાર સલમાન? તો કે તમે શબે કદરમાં ઇબાદત કરો ખુદાવંદી આલમ, 80 વર્ષ સુધી તમે રાહે ખુદામાં જિહાદ ફી સબીલિલ્લાહ કર્યો હોય, એટલો સવાબ ખુદાવંદી આલમ તમને અદા કરશે. તો આ રાતમાં ફક્ત ઇબાદતનો સવાબ નથી, બલકે જિહાદ ફી સબીલિલ્લાહનો પણ સવાબ છે. અને એક રાત નહીં, એક દિવસ નહીં, એક લડાઈ નહીં, બલકે પૂરી જિંદગી જાણે રાખે ખુદામાં જિહાદમાં વિતાવી હોય એટલો સવાબ મળે. એ ઉપરાંત એક હદીસમાં રસૂલે ખુદા 4 આબિદનો જિક્ર કરે છે, ઇબાદત ગુજાર બંદાઓનો જિક્ર કરે છે, કે આ લોકોએ 80 વર્ષ સુધી એવી ઇબાદત કરી કે જેમાં કઈ ગુનાહ નહીં હતા. આપણે જિંદગી કરીએ, ઇબાદત કરીએ તો એમાં પણ ઘણી વખત ગુનાહ થઈ જાય, આળસ કરીએ, કોઈને હેરાન કરીએ, કોઈને દેખો સાંતરે કરીએ, આ બધી વસ્તુ. કે 4 આબિદ ઈ કોમમાં હતા કે જેણે 80 વર્ષ સુધી ઇબાદત કરી. યા રસૂલલ્લાહ, અમને મળી શકે? તો કે હા, મળી શકે. કેવી રીતે? તો કે શબે કદરમાં ઇબાદત કરો, તમને આ સવાલ મળશે. જેનો દરજ્જો ફરિશ્તાઓ કરતા બુલંદ છે. તો કે શું? જિબ્રાઇલ. તો કે ના, જિબ્રાઇલ કરતા પણ આ લોકોનો દરજ્જો અલ્લાહની નજીક બહુ વધારે છે. એ બધી રૂહ, મલાઈકાઓ, ફરિશ્તાઓ જમીન ઉપર આવે છે. શા માટે? સલામતીના કાર્ય માટે. ખુદાવંદી આલમ સલામ મોકલાવે છે, કારણ કે આ રાત ને સલામતી વાળી રાત કહેવામાં આવે છે. મિન કુલ્લે અમરિન સલામ. હવે સલામતી શેનાથી મળે છે? તો કે શૈતાનથી સલામતી મળે છે, કારણ કે શૈતાન બંધાયેલો છે. પછી સલામતી મળે છે, કારણ કે મોમિન ઇબાદતમાં હોય છે, ફરિશ્તાઓ એની હિફાજતમાં હોય છે. અને ત્રીજું, રૂહ અને ફરિશ્તાઓ નાઝિલ થાય છે. હવે જ્યારે ખુદાવંદી આલમ કોઈને સલામ મોકલે તો એની માટે મોટી મોટી મુસીબતો આસાન થઈ જાય છે. જેવી રીતે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર બહુ મોટી મુસીબત હતી કે બધા માણસો ભેગા થઈ અને એને આગમાં નાખવાના હતા. આગ એવી ભડકાવાળી હતી કે કોઈ પરિંદો પણ ઉપરથી પસાર થાય, બળીને ખાક થઈ જાય. તો ખુદાવંદી આલમ હઝરત ઇબ્રાહીમ ઉપર સલામ કરે છે કે સલામ થાય આ ઇબ્રાહીમ તમારા ઉપર. અને પછી હઝરત ઇબ્રાહીમને આગમાં નાખવામાં આવે છે તો આગ એને બાળતી નથી. શું કામ? કારણ કે અલ્લાહ તરફથી એના ઉપર સલામ આવેલા છે. તો આ રાતમાં અગર જો આપણે સલામતી જોઈએ છે આવતા વર્ષ સુધી કે જેમાં આપણી તકદીર લખવામાં આવે છે, તો જરૂરી છે કે આ રાતને આપણે ઉપયોગમાં લઈએ, આ રાતથી ગાફિલ ના રહીએ. હવે આ શબે કદર ક્યાં સુધી છે? તો કે હે હત્તા મતલાઈલ ફજર. આ તુલુએ ફજર સુધીની રાત છે. એમ નથી કે ચાલો 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી આપણે ઇબાદત કરીએ અને પછી સુઈ ગયા. આ રાતની ફઝીલત 1 વાગે પૂરી થતી, બલકે આ રાતની ફઝીલત સૂરજના ઉગવા સુધી, નમાઝે સુબહ કઝા થાય ત્યાર સુધી રહે છે. માટે કોશિશ કરીએ કે આ રાતથી ગાફિલ ના રહીએ અને બહેતરીન ઇબાદત અલ્લાહની બારગાહમાં આપણે અંજામ આપીએ ઇન્શાઅલ્લાહ. આજે આપણે જૌશ અને કબીર આખી પડશું અને ત્યારબાદ આપણે કુરાન મજીદના અમલ અને બધું કરશું. એ ઉપરાંત અહીંયા જે પ્રોગ્રામ પૂરો થાય પછી મસ્જિદમાં પ્રોગ્રામ શરૂ રહેશે. જે ભાઈઓ એતેકાફમાં આવવાના છે એ ફરબર આવી જાય અને ત્યાં પણ આપણે અમુક દુઆ સાથે આ રાતને ઇબાદતમાં વિતાવવા કોશિશ કરશું. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. પરવરદિગાર વ્યાખ્યા મોહમ્મદ વાલ મોહમ્મદ.
અમને આ રાતમાં ઇબાદત અને ઇતાતની તોફીક આપ નસીબ ફરમા અમારી ઇબાદત અને ઇતાતને કબૂલ ફરમા અમારી મુશ્કેલાતને આસાન ફરમા અમારા રિઝકમાં બરકત એનાયત ફરમા ذہب حق محمد وآل محمد جو مومنان مومنات پریشان حال چکو دلی کو پریشان دور فرما ذہب حق محمد وآل محمد شیان حیدر کرار جان مالی صدا بن حفاظت فرما حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت اللہ سلام کے ساتھ لامبی عمر عنایت فرما ذہب حق محمد وآل محمد امام زمان علیہ السلام میں ظہور میں جلد جلد عاجل فرما انہیں امنین انصار و مشمار فرما ربنا تقبل منا انک انت السمیع العلیم